અમરનાથની 142મી રથયાત્રા નીકળવાની છે તેને લઈને મંદિર પરિસરમાં જે માહોલ જોવા મળી રહ્યો છે, હાલ ભગવાનના મામેરાના દ્રશ્યો જે સામે આવ્યા છે, આપને બતાવી દઈએ કે ભગવાનના મામેરામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કર્યો છે. આ મામેરું 20 વર્ષ પછી એક પટેલ પરિવારને કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. 20 વર્ષ પહેલા આ પટેલ પરિવારે લિસ્ટમાં નામ નોંધાવ્યું હતું અને 20 વર્ષ બાદ આ પટેલ પરિવારને આ મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ત્યારે આપને જણાવી દઈએ કે જે ભગવાનના સુંદર વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે, વસ્ત્રોની સાથે એક મામા જે રીતે મામેરું ભરતા હોય તે રીતે ભગવાનનું મામેરું હાલ ભરાઈ રહ્યું છે. તો આપને જણાવી દઈએ ભગવાન જગન્નાથની 142મી જે રથયાત્રા નીકળવાની છે ત્યારે મંદિર પરિસરમાં જે પ્રકારના દ્રશ્યો આપે જોયા, તડામાર તૈયારીઓ, હવે ગણતરીના જ દિવસો બાકી છે. 4 જુલાઈએ લોકોના દર્શન અર્થે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. આ વખતે મામેરામાં ભગવાનના વાઘાનું ખૂબ જ આકર્ષણ રહેશે. ક્રીમ કલરની અંદર જરદોશી વર્ક છે. જ્યારે ભગવાનના મુંગટની વાત કરીએ તો અંદર હાથે વર્ક કરેલા જે હાથી તમને જોવા મળશે, લટકણ તારી બાકલડી વાકું જે કહી શકાય પાઘડી એ પણ આ મુંગટમાં જોવા મળી રહી છે. સોનાના જે હાર છે, ગરે ભગવાનનો અને બહેન સુભદ્રાનો જે શણગાર છે એ પણ મામેરામાં આપવામાં આવ્યો છે. આ મામેરાને લઈને લોકોમાં ખૂબ જ આકર્ષણ જોવા મળી રહ્યું છે. મામેરું નિહાળવા માટે પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે. ભગવાનનું મામેરું કરવું એ પણ એક લાવો છે અને આ લાવો અત્યારે હાલ તમને જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંદીપ સાથે આશકતાની ઝીવીડિયા અમદાવાદ. તો ભગવાનનું મામેરું કરવું એ પણ એક સૌભાગ્યની વાત છે અને ભગવાનનું મામેરું હાલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમામ લોકો આ મામેરાને નિહાળી રહ્યા છે. ભગવાનના જે વસ્ત્ર છે આ વખતે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગવાનના જે વસ્ત્ર છે તે જરદોશી વર્ક સાથે જોવા મળી રહ્યા છે. સરસપુર ખાતેના આ દ્રશ્યો છે ભગવાનના મામેરું કે જે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. 4 જુલાઈએ ભગવાન પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જ્યારે નગરચર્યા પર નીકળશે ત્યારે તેઓ સરસપુર ખાતે પહોંચશે. સરસપુરવાસીઓએ પણ ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ કરી દીધી છે. આપ જોઈ શકો છો પરંપરાગત રીતે ભગવાનના જે વસ્ત્રો જોવા મળી રહ્યા છે, વસ્ત્રો આ વખતે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને લોકો આ મામેરું નિહાળવા માટે આવી રહ્યા છે. તો હાલ તમામ લોકો માટે આ મામેરું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમામ ભક્તજનો ત્યાં સરસપુરના મંદિર ખાતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને ભગવાનના મામેરાને નિહાળી રહ્યા છે. ભગવાનનું મામેરું કરવું એ ખૂબ જ સૌભાગ્યની વાત કહી શકાય અને તેનો લાહવો લેવો એ પણ એક સૌભાગ્યપૂર્ણ વાત કહી શકાય. ત્યારે ભગવાનનું મામેરું હાલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો Zee 24 કલાકની ટીવી સ્ક્રીન પર. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ જગન્નાથનું જે મંદિર છે તેને પણ શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં જે માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ સરસપુર ખાતેના આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ભગવાનના ભજનો ભગવાનના ભજનોની તાલે ઝૂમી રહી છે આ મહિલાઓ. અને જે રીતે અત્યારે હાલ મામેરા ભગવાનના મામેરા અંગેનો જે લાવો લેવા માટે તૈયાર કરી રહ્યા છે એ પણ જોવાનો વિષય છે. જે રીતે મહિલાઓ મામેરું જોવા માટે ભગવાન કઈ રીતે ભગવાનને મામાના ઘરેથી અર્પણ કરવામાં આવશે તે વસ્તુઓને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા જોવા મળી રહી છે. અત્યારે હાલ મામેરું ટૂંક સમયમાં ભક્તજનો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકી દેવામાં આવશે. જે રીતે અત્યારે હાલ મહિલાઓ દ્રશ્યોમાં જોવા મળી રહી છે કે ખાસ લાલાના ભગવાન જગન્નાથના ભજનો ગાઈ રહી છે. ભગવાનને હાલ લાડ લડાવવામાં આવી રહ્યા છે. તમામ લોકો તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અમિત, સરસપુરમાં કેવો માહોલ છે? થોડીક જ ક્ષણોમાં આવે ભગવાનનું મામેરું લોકો સમક્ષ મૂકવામાં આવશે અને લોકો તેને જોશે. બિલકુલ દીક્ષિતા, ઝી મીડિયાની ટીમ અત્યારે સરસપુર 4 રસ્તા ખાતે હાજર છે અને બિલકુલ આ જગ્યાથી હું કેમેરા પર્સન શૈલેષ બગડાને કહીશ કે ભગવાનનું મોસાળ જે છે દર્શાવે અને કેટલી મોટી કતાર જે છે. આ વિશેષ દ્વાર જે છે આ વખતે પ્રથમ વખત બનાવવામાં આવ્યું છે મોસાળ ખાતે. રણછોડ દ્વાર જેનું નામ આપવામાં આવ્યું છે અને આ રણછોડ દ્વાર એટલે કે સામે રણછોડ રાયજીનું મંદિર છે અને ત્યાંથી લઈને આખું જે શારદાબેન હોસ્પિટલ સુધીનું જે આ માર્ગ જાય છે ત્યાં સુધી લાંબી કતાર જે છે દીક્ષિતા,
એ ભગવાનના મોસાળ માટે, મોસાળમાં મામેરાના દર્શન માટે જે પ્રકારથી ઉમટી પડ્યા છે ભગવાનના ભક્તો, તે અદભુત લાવો છે. અને તે અદભુત લાવો લેવા માટે આ તમામ લોકો દૂર દૂરથી આવ્યા છે. અને આખો માહોલ જે છે એ સરસપુર વિસ્તાર ખાતેનો એ આખો માહોલ ભક્તિમય છે. અને જ્યાં સુધી લોકો આ કતારમાં શિસ્તબદ્ધ રીતે ઉભા છે કે આજે ભગવાનનું મામેરું જ્યારે અહીંયા થઈ રહ્યું છે ત્યારે ચોક્કસથી કેમ કેટલી પણ ગરમી હોય એ લાઇનમાં અહીંયા શિસ્તબદ્ધ રીતે ઉભા રહેશે. અને ઉભા રહીને તમામ લોકો આ દર્શનનો લાભ લેશે. આ તમામ લોકો જે અહીંયા આવ્યા છે તમામ લોકો સાથે અમે વાત કરવાનું પ્રયત્ન કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે. બેન, ખૂબ લાંબી લાઇન છે, ક્યાંથી આવ્યા છો દર્શન કરવા માટે? આપ કેટલા વાગ્યાથી ઉભા છો લાઇન? અમે 8 વાગ્યાના આવ્યા છીએ અને આ લોકો આગળ પાછળથી આવીને આગળ કરી ગયા છે. તો ભક્તોમાં એક માહોલ છે કે જે લોકો અહીંયા આવ્યા છે તમામ લોકો લાઇનમાં ઉભા છે અને ભગવાનના મામેરાનું એક ઝલક એના દર્શન કરીને, કારણ કે 4 તારીખે ભગવાન જગન્નાથની નગરયાત્રા છે ને તે નગરયાત્રા પહેલા આ પ્રકારના દ્રશ્યો દર્શાવે છે કે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં કયા પ્રકારનો માહોલ હશે. હું કેમેરા પર્સન શૈલેષને કહીશ કે ફરીથી એક વખત દ્રશ્યો દર્શાવે. આ સીધા દ્રશ્યો 24 કલાકના માધ્યમથી આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા તમામ લોકો દીક્ષિતા દર્શન કરવા માટે અહીંયા આવીને ઉમટી પડ્યા છે. દીક્ષિતા બિલકુલ થી અમિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સીધા જઈશું આશકા પાસે. આશકા, ભગવાનનું મામેરું થોડીક જ ક્ષણોમાં લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે, ત્યારબાદ કયા પ્રકારના કાર્યક્રમો રહેશે? કારણ કે ભક્તોની ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે અને રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મામાના ગઢ સરસપુરમાં ખાસ કરીને તમે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ આરતી ચાલી રહી છે અને ભગવાનના મામેરા સાથે આ આરતી થઈ રહી છે. લોકો અત્યારે હાલ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા, ભગવાનના મામેરાના દર્શન કરવા માટે સરસપુરમાં ઉતરી પડ્યા છે. તે લોકોને માત્ર મામેરાની અને ભગવાનની એક ઝલક મેળવવાની એક એ જે મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા હાલ ઉતરી છે સરસપુરમાં અને તમે જોઈ શકો છો કે આ લાઈવ આરતીના દ્રશ્યો છે. શું કહી રહી છે અહીંયા મહિલાઓ અને કઈ રીતે અત્યારે હાલ અહીંયા સરસપુરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે એ પણ જોઈએ. મોટી સંખ્યામાં મહિલાઓ અત્યારે હાલ અહીંયા આવી ગઈ છે. જી, અરે આરતી લો. મામેરાનું લાવો તેમનું મળ્યું છે. મહત્વનું છે કે 20-25 વર્ષ રાહ જોવી પડે છે ત્યારબાદ મામેરાનું લાવો મળતો હોય છે, ત્યારે સૌ કોઈમાં એક આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહીબાગના તેઓ રહેવાસી છે. તમામ શાહીબાગ જેટલા પણ રહેવાસીઓ છે તેમના પણ અત્યારે એક અલગ જ માહોલ દેખાઈ રહ્યો છે. જાણે કે તો એક દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો સરસપુરના દ્રશ્યો કે જ્યાં ભગવાન જગન્નાથજીનું અત્યારે મામેરું ભરાઈ રહ્યું છે. સોનાનો હાર સહિત પાઘડી તેમજ અવનવા વસ્ત્રો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. અત્યારે આરતી ચાલી રહી છે ત્યાં સરસપુરમાં. અમદાવાદના દ્રશ્યો, ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્સાહ કેમ ન હોય, કારણ કે આજે ભગવાન જગન્નાથનું આજે મામેરું ભરાવા જઈ રહ્યું છે. મહત્વનું છે કે 20-25 વર્ષ રાહ જોવી પડે છે. બુકિંગ ચાલતું હોય છે ત્યારબાદ કહી શકાય કે ભગવાનનું જે મામેરું હોય છે તે ભરાવાનું.
અમદાવાદથી આ દ્રશ્યો, સરસપુરના દ્રશ્યો છે કે જ્યાં ભગવાનનું મોસાળ આવેલું છે. મોસાળમાં અત્યારે દિવાળી જેવો માહોલ, અને દિવાળી જેવો માહોલ કેમ ન હોય, કારણ કે ભગવાનનું મામેરું ભરાવા જઈ રહ્યું છે. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી રાહ જોતા હોય છે તમામ ભક્તો, ત્યારબાદ આ મામેરું ભરાતું હોય છે, એટલે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 4 જુલાઈએ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે તે પહેલાં આ મામેરું આપને એમ દર્શાવી રહ્યા છે. મામેરામાં નવા વસ્ત્રો આપ જોઈ શકો છો, સોનાનો હાર હોય કે પછી તો ભગવાન જગન્નાથજીને લાડ લડાવવામાં આવી રહ્યા છે. જ્યારે લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે, ત્યારે મહિલા ભક્તો દ્વારા ભજનની ધૂન અત્યારે હાલ ઝૂમી રહી છે. મહિલા ભક્તો અત્યારે હાલ ભગવાનની એક ઝલક મેળવવા માટે, મામેરાની એક ઝલક મેળવવા માટે અહીંયા ઉમટી પડી છે, મોટી સંખ્યામાં ઉમટી પડી છે. જે રીતે વાત કરીએ, શું કહી રહી છે એની મહિલા, શું તમે આજે કેમ અહીંયા આવ્યા? મોસાળું જોવા, મોસાળું જોવા. ભગવાનનું મોસાળું આવું તો આપણા ઘરે ના હોય એ રીતે અમને આનંદ આનંદ થાય છે. લાવો, આ લાવો તમે લેવા આવ્યા? હા, લાવો લેવા, લાવો લેવા. ચોક્કસથી, જે રીતે અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મહિલાઓ ભજનના તાલે ઝૂમી રહી છે. જે રીતે અહીંયા અત્યારે હાલ ભજન ચાલી રહ્યા છે, જય રણછોડ માખણ છોડના જય ઘોષ અહીંયા સંભળાઈ રહ્યા છે. શું કહી મહિલાઓ અત્યારે હાલ ભગવાનનું મામેરું, ભગવાનના મામેરામાં પણ આ વખતે એક અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યું છે. લોકોનું કહેવું છે, આપ શું શું કરી રહ્યા છો? ભગવાન જગન્નાથનું મામેરું જોવા આવ્યા છે, શું કહે? આજે ભગવાનનું મામેરું જોવા આવ્યા છે. સરસપુર વિસ્તારમાં જગન્નાથ ભગવાનના મોસાળમાં આજે એમના મામેરા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમે ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવીએ છીએ. દરેક અમદાવાદ વિસ્તારમાં, દરેક જગ્યાએ, અમદાવાદ શહેરના દરેક વિસ્તારમાંથી ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા છે, અને સૌ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવે છે. ભગવાનના દર્શન મેળવવા માટે, ભગવાનના એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા આવે છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, એ અત્યારે હાલ પૂરી રહી છે. મહિલાઓમાં એક અનેરો ઉત્સાહ છે ભગવાનના મામેરાને લઈને. આ લાવો ક્યાં મળશે એટલા માટે. તો ભગવાન જગન્નાથજીનું મામેરું આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે આપને સરસપુરથી લાઈવ, કે જ્યાં અત્યારે ભજન કીર્તન, તમામ ભજન મંડળીઓ પણ અત્યારે ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલાઓ અત્યારે ભજન ગાઈને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. મામેરું છે, મામેરાનો એક અલગ જ ઉત્સાહ અત્યારે સરસપુરમાં જોવા મળી રહ્યું છે. અત્યારે જાણે કે ત્યાં દિવાળી હોય તેવો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સરસપુરના દ્રશ્યો આપ જોઈ શકો છો Zee 24 કલાકની ટીવી સ્ક્રીન ઉપર, કે જ્યાં હાલમાં મહિલાઓ મગ્ન થઈ ગઈ છે ભક્તિમાં. કદી નહીં રે માણેલી
જેની કોઠડી તોડાય નહીં તોડી રે, હે જેની કોઠડી તોડાય નહીં તોડી રે. સંતો રે કૃષ્ણ સુદામાની જોડી રે, કદી નહીં રે માણેલી, નહીં રે જાણેલી, હે કદી નહીં રે માણેલી. જેની કોઠડી તોડાય નહીં તોડી રે, સંતો રે કૃષ્ણ સુદામાની જોડી, હે જેની કોઠડી તોડાય નહીં તોડી, સંતો રે કૃષ્ણ સુદામાની જોડી. હાલો દ્વારિકાના નાથનો ચેરો મેલ છે, દિન રે સુદામો આવી પારણે ઉભેલ છે. દ્વારિકાના નાથનો ચેરો મેલ છે, દિન રે સુદામો આવી પારણે ઉભેલ છે. હે બાલો ઝૂલે હિંડોળા ખા, હે બાલો ઝૂલે હિંડોળા ખા, રાણી રૂકમણી ની સારી. બાલો ઝૂલે હિંડોળા ખા, રાણી રૂકમણી ની સારી, ત્યાં તો જાણીએ સુદામાની જોડી, હે આવે શામળીઓ સામેથી દોડી રે દોડી રે કૃષ્ણ સુદામાની જોડી. ઓજી રે નહીં રે જાણી રે, હે કદી નહીં રે માણેલી. સાહેબ નિહાળીને સુદામો શરમાય છે, તાંતુલની પોટલી ધરતા ખચકાય છે. સાહેબ નિહાળીને સુદામો શરમાય છે, તાંતુલની પોટલીને ધરતા ખચકાય છે.
ભવ મુલવે મીઠપ હાથ જોડી રે જોડી રે રી કૃષ્ણ સુદામાની જોડી હે માધવ મુલવે મીઠપ હાથ જોડી રે રી કૃષ્ણ સુદામાની જોડી રે હે જીરે નહીં રે જાણેલી કદી નહીં રે માણેલી નહીં રે જાણેલી હે કદી નહીં જેની કોઠડી તોડાય નહીં તોડી સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી હે જેની કોઠડી તોડાય નહીં તોડી સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી સંતો રેવી કૃષ્ણ સુદામાની જોડી રે જય જગન્નાથજી રૂપ પકડે રથ
ભજન મંડળીઓ મોજમાં, ભજન મંડળીઓ મોજમાં, ખડા નખેલ ભજવાઈ જય જગન્નાથજી, રૂપ અંગડે રંગડે રે જગન્નાથ જોવા મળે. આનંદ હિલોળે સૌ જો મતા, આનંદે સૌ જો મતા, વાલો આવ્યો પ્રોગ્રામના સહપ્રસ્તુતકર્તા બીટેક. તો ભગવાન જગન્નાથની આપ આરાધના માણતા હતા, પરંતુ આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સરસપુરના અમદાવાદથી. આ દ્રશ્યો કે જ્યાં અત્યારે ભક્તિમય માહોલ સંપૂર્ણ બની ગયું છે, ભગવાન જગન્નાથનું મામેરું છે અને મામેરાના કારણે જ સૌ કોઈમાં એટલો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ મહિલાઓ, તમામ ભજન મંડળીઓ ત્યાં પહોંચી ગઈ છે અને ભગવાનની આરાધના કરી રહ્યા છે. આ આરતીના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. મહત્વનું છે કે 4 જુલાઈએ જગતના નાથ નગરચર્યાએ નીકળશે, સૌ કોઈને મળવા નીકળશે. ત્યારે તે પહેલા મામેરું ભરાતું હોય છે અને મામેરાના દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છે. મામેરામાં આ વખતે કાનજીભાઈ પટેલને લાવો મળ્યો છે આવો સુખદ. તેઓએ આ અવનવા વસ્ત્રો તેમજ સોનાના હાર, અલગ અલગ જાતના આભૂષણો આપ જોઈ શકો છો કે જે ભગવાનની ભેટ રૂપે અર્પણ કર્યા છે. દર્શન કરવા અમે આવ્યા જગન્નાથ, દર્શન કરવા અમે આવ્યા જગન્નાથ, અષાઢી બીજનો રૂડો અવતરિયોળા, અષાઢી બીજનો રૂડો અવતરિયોળા, દર્શન કરવા અમે આવ્યા જગન્નાથ, દર્શન કરવા અમે આવ્યા જગન્નાથ, અષાઢી બીજનો રૂડો અવતરિયોળા, અષાઢી બીજનો રૂડો અવતરિયોળા. Yeah.
તાલમાં સુર વાગે મંજીરા પખવાર, શરણાયુના સુર વાગે મંજીરા પખવાર. અષાઢી બીજનો રૂડો અવસરી જોયા, અષાઢી બીજનો રૂડો અવસરી જોયા. દર્શન કરવા અમે આવા જગન્નાથ, દર્શન કરવા અમે આવા જગન્નાથ. અષાઢી બીજનો રૂડો અવસરી જોયા, અષાઢી બીજનો રૂડો અવસરી જોયા. We'll be right back.
સંતોષી નગરી આજે આનંદે હરકાર, સંતોષી નગરી આજે આનંદ ઉભરાય. અસાડી બીજ નો રૂડો અવતરિયો યાર, અસાડી બીજ નો રૂડો અવતરિયો યાર. દર્શન કરવા અમે આવા જગન્નાથ, દર્શન કરવા અમે આવા જગન્નાથ. અસાડી બીજ નો રૂડો. તો સરસ પૂના દ્રશ્યો કે જ્યાં અત્યારે તમામ મહિલાઓ ગરબા ગાઈ રહી છે, નાચગાન કરી રહી છે, તમામ ભજન મંડળીઓ પણ જોવા મળી રહી છે, ભજન કીર્તન કરી રહ્યા છે, ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. અને હરખ કેમ ન હોય, કારણ કે આજે મામેરું ભરાઈ રહ્યું છે. એક સાથે આપ જોઈ શકો કે તમામ જેટલી પણ મહિલાઓ છે તે ગરબા ગાઈ રહી છે અને ભગવાનમાં લીન થઈ ગઈ છે. તો આ સાથે અમારી વિશેષ રજૂઆત જાગો જગન્નાથમાં હાલ બસ આટલું. વધુ કેટલીક અપડેટ અને મામેરાની પડેપડની માહિતી આપ સુધી જી ચોવીસ કલાક લગાતાર પહોંચાડતું રહેશે, તે માટે આપ જોતો રહો જી ચોવીસ કલાક. રજા આપશો, નમસ્કાર. આયોજક છે પેરેગોન પેરાલાઇટ.